हासोट तालुकाना उतराज खाते उतराज अने धमराट स्मार्ट आंगणवाड़ीनुं लोकार्पण जिला विकास अधिकारी श्री योगेश चौधरीना अध्यक्ष स्थाने योजवामां आव्युं हतुं। हासोट तालुकाना उतराज खाते उतराज अने धमराट स्मार्ट आंगणवाड़ीनुं लोकार्पण जिला विकास अधिकारी श्री योगेश चौधरीना अध्यक्ष स्थाने योजवामां आव्युं हतुं। आ प्रसंगे जिला विकास अधिकारी श्री योगेश चौधरीए प्रासंगिक उद्बोधनमां राज्य सरकारना सहयोगथी साहस संस्था द्वारा बे स्मार्ट आंगणवाड़ीनुं निर्माण करेल छे, जे प्रशंसनीय होवानुं जणावी बाळकोना वधु सारा स्वास्थ्य माटे अने स्मार्ट शिक्षण माटे नवीनीकरण करेल आंगणवाड़ीओ नाना बाळको अने किशोरीओ माटे सलामत शैक्षणिक अने सकारात्मक वातावरण निर्माण करशे, साथे बाळकोने सुरक्षित स्वस्थ अने प्रेरक वातावरण मळी रहेशे। काकाबा हॉस्पिटल भरूच जिल्लामां घणा वर्षोथी गुणवत्तायुक्त आरोग्य सेवा पूरी पाड़ी रही छे तेम उमेर्युं हतुं। ઇદ્રીશ કાકાબા અને કાલા બુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર ભરત ચાંપાનેરિયા એસીએસઆર ઇક્વિટી અને કાકાબા હોસ્પિટલની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। આ પ્રસંગે નવીનીકરણ પામેલ સ્માર્ટ આંગણવાડીની ચાવી જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે જે તે ગામના સરપંચ અને આંગણવાડી બહેનોને એનાયત કરવામાં આવી હતી। દરમિયાન કુપોષણ સામે કેવી રીતે કામ કરવું તે અંગેની માહિતી ભવાઈ દ્વારા રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ પટેલ, તાલુકા વિકાસ અધિકારી અલ્પના નાયર, કારોબારી અધ્યક્ષ ઉતરાજ તથા ધમરાડ ગામના સરપંચ, સાહસ સંસ્થાના પ્રતિનિધિઓ, ઉદ્યોગકારો તથા પ્રતિનિધિઓ, આંગણવાડીઓ બહેનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહિના પહેલા ભરૂચના હાસોડ તાલુકામાં કાકાબા ટ્રસ્ટ જીએચએસ કરીને એક ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટેજીસ એનજીઓ છે અને ગુજરાત સરકાર ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન જિલ્લા પંચાયત થ્રુ અમે ત્રણેય મળીને હાસોડમાં પ્રોજેક્ટ સાહસ તરીકે એક પ્રોગ્રામ લોન્ચ કર્યું, જેમાં આંગણવાડીઓ આઈસીડીએસમાં આંગણવાડીઓ થ્રુ બાળકોના ન્યુટ્રિશન અને પ્રી પ્રાઇમરી એજ્યુકેશન અને સ્કૂલોમાં બાળકોના ન્યુટ્રિશન અને હેલ્થ ક્રાઇટેરિયાને કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય આ બે ભાગ ઉપર મેજર ફોકસ હતું। એમાં પહેલા તો આંગણવાડીમાં બધા બાળકોનું વેટ, એજ, હેલ્થ, વેટ, એજ અને હાઇટ સાયન્ટિફિક રીતે મેજર કરીને જે બાળકો સિવિયરલી એક્યુટ કે મીડિયમ એક્યુટ મલનરિશમેન્ટમાં આવે છે એને આપણે કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય એ આના રેગ્યુલર ફોલોઅપ, સીએમટીસી સેન્ટરની મુલાકાત, એ બધું આપણે ફોકસ કર્યું। ધીરે ધીરે અમે રિઝલ્ટ જોવા મળ્યું છે કે જે સિવિયરલી એક્યુટ મલનરિશ બાળકો છે એના નંબર ઓછા આવે છે અને નવા બાળકો એ નેગેટિવ રેન્જમાં રેડ રેન્જમાં જવા ઓછા થઈ ગયા છે અને અમારું ટાર્ગેટ છે કે નેક્સ્ટ બે વર્ષમાં કોઈ પણ બાળક હાસોડ તાલુકામાં સિવિયરલી એક્યુટ મલનરિશ કેટેગરીમાં નહીં રહે અને કોઈ આવે તો એ તાત્કાલિક 2 થી 3 મહિનામાં ફરીથી ગ્રીન ઝોનમાં આવી જાય। એ જ રીતે સ્કૂલોમાં પણ આરબીએસકે ટીમના 100% મુલાકાત કરાવીને જે બાળકોને કોઈ હેલ્થ ડેફિશિયન્સી જોવા મળી એના રેફરલ કરાવવામાં આવે, એને આ રીતે દવાઈઓ વગેરે સપ્લાય કરવામાં આવે અને એના સાથે સાથે આયરન ફોલિક એસિડનો રેગ્યુલર કન્ઝમ્પશન નોડલ ટીચરની પ્રેઝન્સમાં અને હિમોગ્લોબિનના ચેકઅપ એ બધા રેગ્યુલર કરાવ્યા, જે રીતે બહુ જનરલ જે ન્યુટ્રિશનલ પેરામીટર સ્કૂલોમાં છે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે અને લોંગ ટર્મ 2-3 યરનો પ્રોજેક્ટ છે। અત્યારે 6 મહિનામાં શરૂઆતથી રિઝલ્ટ સારા જોવા મળી રહ્યા છે। અમે ટાર્ગેટ એવું છે કે નેક્સ્ટ 2 વર્ષમાં રેડ કેટેગરીમાં હેલ્થ પેરામીટર્સમાં કોઈ પણ બાળક હાસોડ તાલુકામાં નહીં રહે એવું બધા અમારા ત્રણેય એજન્સીનો પ્રયાસ રહેશે।